જિલ્લા એલસીબીએલ ઢાલનગર થી અને ડભોઈ પોલીસે વઢવાણા થી કુસકીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. રૂપિયા 91,83,060 ના મુદ્દામાલ સાથે કુલ 3 ઈસમો ઝડપાયા. અન્ય 3 ઈસમ નાસી છૂટતા કાર્યવાહી હાથ ધરાઈ. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ડભોઈની ઢાલનગર વસાહતના રસ્તા પર ટાટા ટેમ્પોમાં ડાંગરની કુસકીની ગુણો નીચે છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલો નંગ 637 કિંમત રૂપિયા 1,46,600, મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 500, ટેમ્પોની કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 3,98,100 સાથે એક ઝડપાઈ જવા પામ્યો હતો, જ્યારે બીજો ભાગી છૂટ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ડભોઈ પોલીસે બાતમીને આધારે વઢવાણા ગામની રેલવે ફાટક પાસેથી બાતમીના આધારે મહિન્દ્રા જીનોયામાં કુસકીની બોરી નીચે છુપાવેલ વિદેશી દારૂ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 5,20,260 સાથે 2 ઈસમો ઝડપાયા. જ્યારે એક ભાગી છૂટતા પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈની ઢાલનગર વસાહતમાં ટાટા 407 સફેદ રંગનો ટેમ્પોમાં ડોંગરની કુસકીની બોરીઓ નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોય વસાહતમાં આવેલ હોવાની જિલ્લા એલસીબી ટીમને માહિતી મળી હતી. જે બાતમીને આધારે એલસીબી ટીમે ઢાલનગર વસાહતમાં છાપો મારી ટાટા ટેમ્પો સાથે એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, જેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ ગુલસિંહભાઈ રતનસિંહ રાઠવા રહેબડી સરખેડી તાલુકો સોંડવા જિલ્લો અલીરાજપુર એમપી ના ઝડપાઈ જવા પામ્યો હતો. તેની સાથેનો વિદેશી રાઠવા ભાગી છૂટ્યો હતો. વિદેશી દારૂ મંગાવનાર ઢાલનગરનો રમેશભાઈ ખીમજીભાઈ રાઠવા ઘેર ન મરી આવતા તેને પણ ભાગેડું જાહેર કર્યો હતો. જ્યારે ડભોઈ પોલીસ પણ આજરોજ વઢવાણા ગામની રેલવે ફાટક પાસેથી મહિન્દ્રા જીનીઓ ટેમ્પો ઝડપી પાડી તપાસ કરતા ઉસ્કીરી બોરીઓ નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ઝડપાયેલ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અબરા ડાબીવાલા ZSTV ડભોઈ.